वंदे मातरम बाळको, आजनो आपणो विषय छे गणित भाग बे। बधा बाळको तमारा पाठ्यपुस्तकमां पाना नंबर 40 खोलजो। जो बाळ मित्रो, आ छे पाना नंबर छोगड़े ने मींडे 40। मने लागे छे कि बधा बाळकोए खोली नाख्यो हशे। અહીં લખ્યું છે CW। આજે બાળકોએ બધાએ મારી સાથે પાના નંબર 40 ભણવાનું છે। ચલો બાળકો આપણે સૂચના વાંચીશું। પુનરાવર્તન, સંખ્યાનો ચડતો ક્રમ। બાળકો આપણે અહીં ચડતો ક્રમ શીખવાનું છે। ચડતો ક્રમ એટલે કે નાની, પહેલાં નાની નાનો અંક, એની ઉપર એનથી મોટો અંક, એની ઉપર એનથી મોટો અંક, એની ઉપર એનથી મોટો અંક। એટલે શરૂઆત નાની રકમોથી થાય, નાના અંકોથી થાય, એને ચડતું કહેવાય। બાળમિત્રો, તમે દાદર ચડો છો તો સૌથી પહેલાં તમે દાદર ચડો તો પહેલાં એક નંબરના દાદર પર પગ મૂકો, પછી બીજા દાદર પર પગ મૂકો, પછી ત્રીજા દાદર ઉપર પગ મૂકો। તો તમે જ્યારે દાદર ચડો છો તો તમે સૌથી પહેલાં એક નંબરનો દાદર ચડો, એટલે એક કરતાં એનથી મોટો બગડે બે। પછી તમે બીજા નંબર પર ચડો છો એટલે બે એનથી મોટા, પછી તમે ત્રીજા નંબરના દાદર પર ચડો છો તો બે કરતાં પણ મોટો ત્રીજો અંક થયો। એટલે જેમ જેમ તમે આગળ લખતા જાઓ તેમ તેમ અંક મોટો થતો જાય। હવે જરાક આપણે નીચેની સૂચના જોઈએ। નીચે આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવો। બાળકો, તમારે અહીં આપેલા ઘણા બધા અંકો છે તેને પહેલાં ઓળખવાના છે, અને પહેલાં કહેવાનું છે કે આમાં સૌથી પહેલાં તમે એકડા અંક બોલો છો તેમાં પહેલાં કોણ આવે છે, નાની સંખ્યા કઈ છે તેને પહેલાં અહીંયા આપેલા બોક્સમાં લખવાનું, પછી એની પછીનો અંક લખવાનો, પછી એની પછીનો અંક લખવાનો। તો પહેલાં અહીંયા આપણે જોઈ પહેલાં અંકોને આપણે ઓળખી લઈએ। 1, 4, 5, 3, 2 અને 6। હવે તમારે એકડે એકથી અંક બોલવાની શરૂઆત કરવાની છે અને જોવાનું કે આમાં ક્યાં છે। જો એ પહેલાં આવી જાય તેમ તેમ તમારે અંક બોક્સમાં લખતું જવાનું, એને કહેવાય ચડતો ક્રમ। પણ બાળકો, તમે એક લખશો એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવવા માંડશે। તો ચાલો બાળકો મારી સાથે બોલવા તૈયાર। તો આપણે એકડા બોલીએ તો સૌથી પહેલાં શું બોલીએ, એકડી 1। વેરી ગુડ। હવે અહીંયા શોધો એકડી 1 અહીંયા આપેલું છે। હા, આપેલી છોકરી છે ને તેના હાથમાં જે બોક્સ છે તેમાં લખેલું છે 1, તો એની ઉપર આવી રીતે રાઇટ કરી નાખો। હવે એને જોઈને 1 અહીં લખવાનું, એનો મતલબ આનો વારો આવી ગયો। હવે 1 પછી શું આવશે બાળકો, 1 બગડે 2। જો બાળકો, આ બધામાં બગડે 2 છે। હા, આ રહ્યું, આ જો બીજી છોકરી પાસે, તેમાં રાઇટ કરી નાખો, પછી એને જોઈ જોઈને અહીંયા લખી નાખો 2। હવે 1 2 પછી કયો અંક આવશે, તગડે 3, 1, 2 અને 3। તો તગડે 3 આમાં ક્યાં છે ચલો બાળકો શોધવામાં જરાક મદદ કરશો। તગડે 3, જો આ ચશ્માવાળો છોકરો છે ને તેના હાથમાં 3 છે, તો તેમાં પણ ખરું કરી અને નીચે લખો 3, 1, 2, 3 પછી 4, 4। વેરી ગુડ, 4, 4। તો બધા 4ને શોધો, જરૂર બધા બાળકોને 4 શોધતા આવડતો જશે। અરે ક્યાં છે, આ રહ્યો, જો બાળકો આ બીજા નંબરનો છોકરો ઊભો છે તેના હાથમાં 4 છે, તો એને જોઈને અહીંયા લખો 4। હવે 1, 2, 3 ને 4 પછી શું આવશે, 5, 5, તો આમાં 5, 5 ક્યાં છે જરાક બાળકો મને કહેશો। હા, આ રહ્યું 5, 5, બધા બાળકો લખો 5, 5। હવે ફરીથી આપણે એકડા બોલીએ, 1, 2, 3, 4, 5, 6, આમાં 6 શોધો। જો બાળકો, બધાની નીચે આપણે રાઇટ કરેલું જ છે, કોની નીચે નથી કરેલું,
આ છ ગળે છ ની નીચે, એટલે આપણને એ પણ મળી ગયો છ ગળે છ। તમે અંકો બોલો તેવી રીતે લખવાનું છે શોધી શોધીને। મને લાગે છે કે હવે તમને ધીમે ધીમે ખ્યાલ આવવા જ લાગી હશે। હવે જરાક એની નીચેની લાઈન આપણે જોઈએ। જુઓ બાળકો, પહેલી લાઈનમાં આપણે એકથી છ અંક લેખા, હવે આપણે નીચેની લાઈન જોઈએ। એકડે મીંડી દસ, નવ વડે નવ, આઠડે આઠ, સાતડે સાત, પાંચડે પાંચ, છ ગળે છ। મેં તમને કીધું હતું ને કે આપણે એકડે એક બોલવાનું શરૂઆત કરીશું અને ત્યાંથી જેમ જેમ અંક આવે તેમ આપણે લખતું જવાનું। ચલો બાળકો, પહેલાં આવે એકડે એક। ચલો આમાં શોધું એકડે એક છે, અરે નહીં આમાં તો એકડે એક નથી। હવે બગડે બે, શું આમાં બગડે બે છે? નહીં, તો તે પણ નથી। ત ગળે ત્રણ, શું આમાં તગડે ત્રણ છે? અરે નહીં, તે પણ નથી। ચ ગળે ચાર, શું બાળકો આમાં ચોગડે ચાર છે? નહીં, એ પણ નથી। પાંચડે પાંચ, જો બાળકો ધ્યાનથી, પાંચડે પાંચ છે? અરે હા, આ રહ્યા તો આપણે એને આવીને ગોળ કરી નાખીએ અને એને જોઈ જોઈને અહીંયા લખી નાખીએ, પાંચડે પાંચ। પછી પાંચડે પાંચ પછી શું આવે? છ ગળે છ, જો એની બાજુમાં જ છે તો એને જોઈ જોઈને આપણે પાછું લખીએ, છ ગળે છ। પાંચ અને છ પછી સાતડે સાત। ચલો ચલો બાળકો, સાતડે સાત શોધવામાં મદદ કરશો। ક્યાં છે સાતડે સાત? આ રહ્યું, આ છોકરો ચશ્માવાળો છે, તેને પાસે સાતડે સાત છે, તેને આવીને ગોળ કરી અને એને જોઈ જોઈને લખો, સાતડે સાત। પછી આવે પાંચ છ સાત અને આઠડે આઠ। જો બાળકો, આ રહ્યું આઠડે આઠ, તો બધા આવી દાદાની લાકડી લખજો, આઠડે આઠ। એની પછી આવે નવડે નવ, તો બધા અહીંયાથી જોઈ જોઈને ફટાફટ નવડે નવ લખજો। હવે કયો અંક બાકી રહી ગયો? એકડે મીંડે દસ, તો છેલ્લે બધા લખી નાખો, એકડે મીંડે દસ। પાંચ છ સાત આઠ નવ અને દસ, કેટલું સહેલું હતું શોધવામાં, તમને આવડી ગયું ને? હવે આપણે છેલ્લી લાઈન જોઈએ। ચલો બાળકો, આપણે છેલ્લી લાઈનના અંકોને એક વાંચીએ, એકડે બગડે બાર, બંને એકડા અગિયાર, એકડે તગડે તેર, એકડે પાછળે પંદર, એકડે ચોગડે ચૌદ, એકડે છગડે સોળ। બાળકો અહીંયા અંકો તો આપ્યા છે, પણ એ અંકો તમે જુઓ બધા ડબલ અંકો છે, સિંગલ અંક નથી, એટલે કે પહેલી લાઈનના નથી, પણ અગિયારની લાઈનના બધા છે, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ। તો આપણે બીજી લાઈન બોલીએ, આપણે હવે એકડ એકથી બોલવાની જરૂર નથી, આપણે બંને એકડા અગિયારથી બોલીશું। ચલો બાળકો, પહેલાં આપણે કયો અંક બોલીએ? બંને એકડા અગિયાર, તો શું આમાં બંને એકડા અગિયાર છે? ક્યાં છે? આ રહ્યા, અરે વાહ, મળી ગયા ને? તો બધાની પર આવીને ચોકડી કરો અને પછી એને જોઈ જોઈને અહીંયા લખો, બંને એકડા અગિયાર। હવે એકડે બગડે બાર, પણ તમે શોધો તો ખરા એકડે બગડે બાર ક્યાં છે? અહીં 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 અહીં, અરે સૌથી પહેલાં છે, તો એની ઉપર આવીને ચોકડી કરી અને લખો, એકડે બગડે બાર। તમારે ચોકડી એટલા માટે કરવાનું છે તાકે એને અંક ફરીથી ના લખાઈ જાય। હવે આવે એકડે તગડે તેર, અગિયાર બાર પછી આવે એકડે તગડે તેર, તો બાળ મિત્રો એકડે તગડે તેર ક્યાં છે? અરે જો, એ બોક્સની ઉપર જ આ રહ્યું, તો લખો એકડે તગડે તેર। હવે એકડે ચોગડે ચૌદ, હવે એકડે ચોગડે ચૌદ ક્યાં છે? આ રહ્યું એકડે ચોગડે ચૌદ, તો બધા લખો એકડે ચોગડે ચૌદ। હવે પછી લખો બધા બાળકો, એકડે છગડે, અરે 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 અરે, તમે ભૂલ કરી ગયા, એકડે છગડે નહીં, એકડે પાછળે પંદર। જોયું ને બાળકો, હું તો તમને જાણવા માટે બોલી ગઈ કે તમને કેટલું આવડે છે, તમે બાળકો જાણી જ ગયા, એકડે ચોગડે ચૌદ પછી આવે એકડે પાછળે પંદર, તો બધા એકડે પાછળે પંદર ઉપર ચોકડી કરીને બોલો અને લખો, એકડે પાછળે પંદર। હવે એની પછી
કયો અંક છેલ્લે બાકી રહી ગયો? એકડે છગડે સોળ. તો એની પર આવી રીતે ચોકડી કરીને લખો, એકડે છગડે સોળ. અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ. જોયું ને બાળ મિત્રો, આપણું અહીં 40 નંબરનું પેજ પૂર્ણ થઈ ગયું. તમને બધાને ચડતા ક્રમમાં લખતા આવડી જ ગયું. હવે બાજુમાં પાના નંબર 41 જુઓ, એમાં લખ્યું છે હોમવર્ક. બધા બાળકોએ ચડતા ક્રમમાં કેમ લખવું તે હોમવર્કમાં તમારા વાલી પાસે બેસીને લખવું. વાલીને જણાવવાનું કે તમારા બાળકોને પાના નંબર 41 હોમવર્ક કરાવવું અને ચડતા ક્રમની માહિતી વધુ ને વધુ આપી. ચાલો બાળકો, આપણે પાછા મળીશું. આવજો. વંદે માતરમ.